નમસ્કાર બોડલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકેટુલ્લા ખત્રી છોટાઉદેપુર જિલ્લામાં લાગ લગાડ ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે બુડેલીની વાત કરીએ તો બુડેલીમાં એક કોરોના પોઝિટિવ જે દર્દી હતો મુંબઈનું ટ્રાવેલિંગ હિસ્ટ્રીવાળું એમના આરટી આર ટેસ્ટ લેવાયા હતા બીજા સાત સભ્યોના જેમાંથી પાંચ પોઝિટિવ આવેલા છે જો કે હજુ તંત્રએ એને છોટાઉદેપુર જે પોર્ટલ છે કોરોનાનું એની પર દર્શાવ્યા નથી પરંતુ એ ઘરે સ્ટીકર પણ લાગેલ છે ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે અને આરટી સેમ્પલ્સ પણ પોઝિટિવ આવેલા છે એ ઘરમાં એક પરિવારમાં આઠ સદસ્યોમાંથી છ પોઝિટિવ જોવા મળ્યા છે મુંબઈની વા ટ્રાવેલ હિસ્ટ્રી છે મુંબઈની વાત કરીએ તો આજે જે સેમ્પલ્સ લેવાયા હતા આજે જેટલા પણ સેમ્પલ્સ લેવાયા હતા એમાંથી લગભગ ત્રીસ ટકા જેટલા મુંબઈની અંદર પોઝિટિવ આવ્યા છે એટલે કોરોનાનો ત્યાં તો સુનામી જ ફેલાય છે એવા પ્રદેશમાંથી આવતા આપણે બીજી પણ ગઈકાલે વાત કરી હતી કે મધ્યપ્રદેશવાળી રાજપુરની એક છોકરી જે મુંબઈથી આવી હતી માં ટેસ્ટ કરવામાં આવે પોઝિટિવ આવી હતી એમ બોમ્બઈની હિસ્ટ્રીવાળી વાત કરી આપણે બીજી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કુલ જે સેમ્પલ્સ લેવામાં આવ્યા આજે ચૌદસો ને સોળ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા કોરોના પોર્ટલ ઉપર જે પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે તેવા કુલ ચાર વ્યક્તિ ચાર વ્યક્તિ છે જે કોરોના પોઝિટિવ આજે આવ્યા છે કોરોના જે પોર્ટલ છે છોટાઉદેપુર એની પર દર્શાવવામાં પોઝિટિવ એમાં જન જનકલ્યાણ સોસાયટીના બે વ્યક્તિ દર્શાવ્યા છે એમાં સાત વર્ષની એક બાળકી અને ઇકોતેર વર્ષની એક વૃદ્ધા છે ડોકલિયાના ઓગણપચાસ વર્ષના એક વ્યક્તિ છે અને પાલપુર તાલુકાના સુષકાલની એક અગિયાર વર્ષની બાળકી છે એ કોરોના પોઝિટિવ આવ્યું છે આ રીતે કુલ ચાર કોરોના પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે બોડોલીના એક વિસ્તારમાં મુંબઈથી આપણે વાત કરી આમાં છોટાઉદેપુર ખાતે આજે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો હતો જેમાં પચાસ એન્ટીજન અને પચાસ આરટી ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને તમામ રેપિડ એન્ટિજનના જે નમૂના હતા જે નેગેટિવ આવ્યા હતા જ્યારે આરટી જે સેમ્પલ્સ છે પચાસ તેના જે રિઝલ્ટ છે તે હવે પછી આવશે એમ જાણવા મળી રહ્યું છે જિલ્લા મથક ખાતે સંકલન સમિતિ હોલ ખાતે આ ટેસ્ટિંગ યોજવામાં આવ્યું હતું અને આ ટેસ્ટિંગ એટલા માટે યોજવામાં લોકોમાં જાગૃતિ આવે લોકો પોતે પણ આના માટે પ્રેરિત થાય આજે બુડલીમાં પોલીસ દ્વારા માસ્કનું ચેકિંગ કરવામાં આવ્યું હતું સઘન ચેકિંગ અને અલીપુરા ચોકડી ઉપર આપણે દ્રશ્યમાન થાય છે જે રીતે કે માસ્ક અંગે જનજાગૃતિ માટે લોકોને માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા હતા અને માસ્ક કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી લોકો માસ્ક પહેરે અને જે રીતે ત્રીજી લહેર કોરોનાની દષ્ટક થઈ રહી છે છોટાઉદેપુરમાં તે જોતાં જે કોરોનાના જે સંક્રમણના કેસો છે ફક્ત વિસ્તાર પૂરતા નહીં પરંતુ છોટાઉદેપુર જતપુરમાં પણ આપણે જોયું આજે જતપુરમાં સુષ્કાલમાં પણ આવ્યો ગઈકાલે છોટાઉદેપુરમાં પણ આવ્યો હતો તો તે રીતે જોતા સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રૂપે છોટાઉદેપુર જિલ્લા તંત્ર કલેક્ટર ડીડીઓ સીડીએચઓ પોલીસ તમામ કોરોના વોરિયર્સ મહેનત કરી રહ્યા છે આપણે એમને સહકાર આપીએ માસ્ક પહેરીએ સેનિટાઈઝેશન લગાવી અને આપણે જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરીએ થેન્ક યુ જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી maybe i can change the ball